નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 5 ફેબ્રુઆરી 2024. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. ભુજમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા NSD દ્વારા ભારત રંગ મહોત્સવની ઉજવણી રૂપે 5 નાટકો ભજવાશે. રવિવારે ઉત્તર રામચરિત્રમ ભજવાયું. ભુજમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા NCD દ્વારા ભારત રંગ મહોત્સવ 2024ના ઉજવણીના ભાગરૂપે ગઈકાલે રવિવારે ઉત્તર રામચરિત્રમ નાટકનું મંચન ટાઉનહોલ મધ્ય કરાયું હતું. શરૂઆતમાં મનોજભાઈ જોશી તથા વિનોદભાઈ ચાવડા તથા દીપાંકરભાઈએ દીપ પ્રાગટ્ય કરી મહોત્સવને ખુલ્લો મૂક્યો. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ભારત સરકાર દ્વારા આજે કચ્છની અંદર 3-4 દિવસ સુધી થિયેટર ફેસ્ટિવલ ચાલવાનો છે. અદભુત પ્રસંગ કચ્છની અંદર ઉજવવા જઈ રહ્યા છીએ. કોઈ કચ્છને પહેલી વખત ચાન્સ મળ્યો છે. આજે મનોજ કુમાર જોશીજી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સાથે સાથે નાટ્ય જગત માટે, કચ્છ માટે એક સારા સમાચાર છે. હું એમનો હૃદયથી આભાર માનું છું અને નાટ્ય જગતના સૌ લોકોને મારી ઘણી ઘણી શુભકામના પાઠવું છું. પદ્મશ્રી અને ફિલ્મ તથા થિયેટરના ઊંચા ગજાના કલાકાર મનોજ જોશીજીએ જણાવ્યું કે સૌથી પહેલા તો કચ્છ ઉજળા એ કલાનું ઘર છે. ઓકે, અને કચ્છમાં એટલી બધી વિવિધ કલાઓ છે કે ગણી ન શકાય એટલી બધી કલાઓ છે. ચાહે ભરતકામ હોય, વાદ્ય હોય, લોકકલા હોય, નૃત્ય હોય કે ગમે તે હોય, અને કેટલા બધા વાદ્ય કલાકારો છે. તો આ ભુજમાં થાય ભારંગમ મહોત્સવ, એ વિચાર નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાને આવ્યો. અને મને કહેતા બહુ આનંદ થાય છે કે વિનોદભાઈ પોતે પણ અહીંયાના MP છે અને કલા ચાહક છે, કલા પ્રેમી છે. અને પરેશભાઈ રાવળના પણ મિત્ર છે. પરેશભાઈ રાવળ પોતે આપણા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ છે અત્યારે. અને એમની અધ્યક્ષતામાં આ 150 જેટલા નાટકો, એમાં 30 જેટલા વિદેશી નાટકો છે, રશિયાના છે, બાંગ્લાદેશના છે, આપણે નેપાળના છે, 3-4 દેશોના છે. એટલે 30 નાટકો છે. અને 130 નાટકો છે એ દેશના છે, એટલે દેશના વિવિધ ભાગોમાંથી છે. એટલે 15 સેન્ટરો નિશ્ચિત કર્યા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાએ, એમાંથી એક ભુજ છે. અને ભુજમાં કોઈ દિવસ આવી રીતે બારંગમનો કોઈ દિવસ ઉત્સવ થયો નહોતો, વિચારાધીન હતું ને એ ધ્યાનમાં આવ્યું. એટલે આ ભુજ સેન્ટર નિશ્ચિત કર્યું, એના ભુજમાં થવું જોઈએ. અને ગુજરાતમાં એક નવી રેપિટરી NSDની શરૂ થઈ છે નવેસરથી, એટલે એ પણ એક આનંદની વાત છે કે NSDના પ્રોડક્શન હવે ગુજરાતમાંથી પણ થયા કરશે, એ ભારતભરમાં જશે. ઓકે, એટલે આ જે સેન્ટર ની જે ચયન થયું છે એ માટે હું NSDને, અધ્યક્ષ પરેશ રાવળજીને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે આ ભુજ સેન્ટર એ લોકોએ સિલેક્ટ કર્યું. ત્યારબાદ ડાયરેક્ટર ડોક્ટર ચવાણ પ્રમોદ આરનું નાટક ઉત્તર રામચરિત્રમ રજૂ થયું, જેને શ્રોતાઓએ મંત્રમુગ્ધ થઈ માણ્યું. સુંદર નાટક પ્રસ્તુતિને વારંવાર તાળીઓથી વધાવવામાં આવ્યું. ભુજમાં કુલ 5 નાટકનું મંચન થશે. 4 તારીખથી 8 તારીખ સુધી નાટ્ય મહોત્સવ ચાલશે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી,
વર્ષ 2012 પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024 પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, પાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.